નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં મીઠું પાણી આપવા માટે જીયુડીસી દ્વારા કેટલાય વર્ષોથી કામગીરી સોંપવામાં આવી છે, પણ નગરપાલિકા કામ ન કરવામાં આવતા લોકોએ વેચતા પાણી થકી જીવન નિર્વાહ કરવાની નોબત આવી છે. નવસારી વિજલપુર નગરપાલિકાને જીયુડીસી દ્વારા શહેરીજનોને મીઠું પીવાનું પાણી મળે તે માટે મધુર જળ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ યોજના અમલમાં પણ મુકાઈ, પણ માત્ર કાગળ પર જ લોકોને પાણી ન મળતા લોકોએ વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા હાલમાં વિજલપુરના પચ્ચી વિસ્તારમાં આવેલ જાગૃતિનગર અને રામનગર ખાતે મીઠા પાણી આપવાનો પ્રારંભ કરાયો છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં સાથે જાણે પૂર્વગ્રહ હોય તેમ ડોલી તળાવ ખાતે સૌથી પહેલી યોજનાનો અમલ કરાયો હતો. તમામ તૈયારીઓ થઈ ગઈ હોવા છતાં હજુ વધુ સમય લાગશે તેવું પાલિકા કહી રહી છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં મીઠું પાણી આપવામાં આવતું ત્યારે જીયુડીસી દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈ પાલિકા સામે લાલ આંક કરવાની શરૂઆત કરતા પાલિકા કામે તો લાગી છે પણ કામ ક્યારે પૂરું થાય. વિજલપુર નગરપાલિકા વિસ્તાર જ્યારે હતો અસ્તિત્વમાં ત્યારે ત્યાં વિજલપુર નગરપાલિકા માટે મધુર જળ યોજના નીચે નહેરના પાણીથી પાણી શુદ્ધ કરી અને ફિલ્ટર પ્લાન્ટ બનાવી અને લોકોને પાણી આપવા માટેનું મંજૂર થયેલી હતી યોજના. એ યોજના મંજૂર થઈ ગયેલી, પૂરી થવામાં આવી ગઈ છે. માત્ર એનું ટેસ્ટિંગ ઘણા ટાઈમથી બાકી હતું. કોન્ટ્રાક્ટરને 2-3 વખત નોટિસ આપ્યા પછી હવે ટેસ્ટિંગ ચાલુ થયેલું છે અને 1-2 મહિના સુધી સારી રીતે કામગીરી કરશે અને લોકોને બધાને પાણી સારું મળશે તો પછી આપણે